શરૂઆત કરતા પહેલાં શાંતિથી બે કલાક ક્યાંય જવાનું અત્યારે હવે તમે અહીંયા આવી ગયા એટલે હવે તમે ક્યાંય જઈ શકશો નહીં કેમ કે બહાર જવાની ટિકિટ પાંચસો પાંચસો રાખી છે જે સમયે આપણે જ્યાં હોય ત્યાં આપણા વર્તમાનમાં આપણો સમય વિતાવીએ એટલા માટે જે કોઈ મિત્રો હોય એમને વિનંતી છે પોતાનો ફોન બે કલાક માટે બંધ કરી દે અને બહુ ઇમરજન્સી હોય તો સાયલેન્ટ કરી દે અને લેણાંવાળા ફેંકી દે ખૂબ ખૂબ સરસ માહોલ છે સરસ ઓડિયન્સ છે અને આવું ઓડિયન્સ મને ક્યાંય મળ્યું નથી અને આવું હું દરેક કાર્યક્રમમાં કહેતો હોઉં છું ધીમે 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 આપણે હળવું થવાનું છે ઓનની સિસ્ટમો આવી ગઈ છે ડિજિટલ મને એક જણાએ કીધું કે પારસભાઈ તમે પૈસા ન હોય તમારી પાસે જભો લેવાના તો મને કહેવાય ને હું મોકલી દેજ પણ આ થીગડા મારેલા જભા થોડા પીરા કીધું એ કીધું ભાઈ અમારે એક મિત્ર છે હર્ષદભાઈ ફેશન ડિઝાઇનર છે એણે એમ કીધું આવું થીગડું મારી તો સારું લાગે હર્ષદભાઈનો પરિચય એટલા માટે આપવાનો કે સારા એવા કલાકાર છે અને બધા મિત્રો ઉપરથી જ આજ વાતો કરવાની છે ને ઘણા ખરા મિત્રો અહીંયા હોલમાં બેઠા છે અને જીવનમાં એટલા બધા પાત્રો મળ્યા છે કે હાસ્ય લગભગ બીજે ક્યાંયથી ગોતવા નથી જવું પડ્યું હર્ષદભાઈ છે અમારે કલાકાર છે મેં કીધું કે હર્ષદભાઈ આ થેન્ક્સવાળા કાર્યક્રમ છે તમે સારું બોલો છો થોડુંક સંચાલન કરો તો મારા હં ભાગ્ય એમ મન કે નાના નાના પ્રોગ્રામમાં હું જાતો નથી હવે મેં કીધું મુખ્ય મહેમાન તરીકે મહેમાન ગતિ નિભાવો એમ મન કે કોણ નરેન્દ્રભાઈ છે મહેમાનમાં ના ના અમારે સુરતના હોય મેયર છે મેયર સાહેબ છે અધિકારીઓ છે કે ના રૂપાણી સાહેબ હોય નરેન્દ્રભાઈ હોય ત્યાં જ મારું સ્થાન શોભે મન કે એટલે મન કે જવું નથી એમ પછી હું હમણાં આવતો હતો પાસની લાઇન માટે પાસ લઈને ઊભા હતા અંદર આવતા મેં કીધું નથી બોલાવા તોય પછી મેં કીધું બોલાવા દે ને મારાથી રહેવાનું નહીં મેં કીધું હર્ષદભાઈ તમે તો ના પાડતા હતા ને આવવાની બન કે જોવું પડે ને તમે અહીંયા હું બોલો છો ધ્યાન રાખવું પડે ને આમ જો એન્ટ્રી પડી એનું કરવાનું છે ક્યાંક ધ્યાનમાં હોય તો બહુ સારા ડિઝાઇનર છે હર્ષદભાઈ ઓન ની એટલી બધી રામાયણું થઈ ગઈ છે અત્યારે એક બેનને હોસ્પિટલની અંદર ડિલિવરી આવી પછી નર્સે બહાર આટા મારવા ગયા હતા બેન તો બેન ઊભા થઈને યાકુલું વાકુલ થઈને આમ જોવા મળ્યા આજુબાજુમાં એટલે નર્સ આવ્યા ને એને એમ થયું કે બેનને ડિલિવરી આવી છે બાળક આવ્યું છે માને ક્યાં કઈ મા હોય એને દીકરા પ્રત્યે પ્રેમ ન હોય એટલે નર્સે કીધું કે તમે બેન ચિંતા ન કરો તમે ચિંતાનો કોઈ વિષય જ નથી અને તમે આમ તેમ જોવામાં તમે આરામ કરો તમારું બાળક એકદમ સેફ છે અને પેટીમાં છે અરે કે હું મારો ફોન ગોતું છું હું મારો ફોન ગોતું છું સ્ટેટસ માં મૂકવું છે બાબુ આવ્યો મરો મરો આજની માવું એટલે ભાઈ ઢોલકી બજાવવાની એટલી બધી નહી પણ અમારે વિજય પણ એમ હોય એક બાળકનો જન્મ થયો ડોક્ટરે ડૉક્ટરે બહાર દીધું કે લ્યો બાળકના પપ્પાના હાથમાં છોકરું આવ્યું એણે એમ કરીને હાલ લલ માલો દીકલ એમ કરીને પછી એણે ફૈબાના હાથમાં છોકરું આપ્યું ફૈબાને કે માલો દીકલો હાલ લલ લલ એમ કરીને એણે માસીના હાથમાં આપ્યું એણે કરીને બાના હાથમાં આવ્યું એમ કરીને દાદાના હાથમાં આવ્યું લગભગ આઠથી નવ જણાના હાથમાં ફરી ગયું ડૉક્ટર કે આ રમકડું નથી છોકરો છે અને એ એક દિનો છે એટલે દાદા બોયલા વૈસેથી કે તમે ચિંતા ન કરો કે બધા વોટ્સઅપ ના રશિયા છે આવ્યું હોય ફોરવર્ડ કરાય એક જણો મતદાન માટે ગયો સમજ્યા બહાર નીકળો ને કોઈ પૂછ્યું તમે કોને મત આપ્યો કે મેં તો ઈવીએમ ને આપ્યો હવે ઈ જ આપે ને થાય જો ભાઈ અમુક વાત સમજાય નો ગેરંટી વોરંટી એક કાકા દઈને બહાર નીકળતા હતા બૂથ વાળા પૂછ્યું કાકા તમે કાકી ભેગા કેમ આવતા નથી દર વખતે તમે એકલા જ આવો એટલે કે પંદર વર્ષ છે તારે કાકી મારો સંબંધ નથી એમ કે કેમ એ કે તમે હમણાં મત દેવા આવ્યા ને હમણાં પાંચ મિનિટ પહેલાં જ મારા કાકી મત દઈને થઈને દર વર્ષે કાકા આવું જ થાય કે આ વખતે તો મારે પૂછી લેવું પડ્યું કે તમે કેમ તમને કાંઈ વાંધો અરે ભાઈલા પંદર વરસ થયા તારે કાકી અને મારે સંબંધ નથી અને એ પંદર વર્ષ થઈ ગયા ગુજરી ગઈ એને બૂથ ઉપરથી ઠેકડો મારો એ ગયા મારું દીકરો આ મત કોણ દઈ જાય છે કાકી ગુજરી ગયા તો આવે હે કોણ બહુ જમાનો એટલે હતી હતી એક દારૂડીયો સરપંચ હતો સાહેબ સવારના પોરમાં ઉઠીને સીધું કે જો મને સરપંચ બનાવી દેવામાં આવે ગયા વખતાની જેમ હારી ગયેલો સરપંચ ગયા વખતાની જેમ જો મને સરપંચ બનાવી દેવામાં આવે તો હું ગામની તસવીર બદલી નાખું એને ઘરવાળી ક્યાંક લુંઘી બદલો મારો ચણિયો પહેરીને આટા મારો છો હવારના તસવીર બદલવાની વાત મગજમાં ચૂંટણી કરી ગઈ એટલે ટ્રાન્સફર થઈ ગયું પહેરવેશ તમને આ જ આનંદ જ કરાવો એમ ટૂંકમાં અમુક અમુક જે જો પતિ સારી પત્ની આપણા સારી હોય ને તો આપણે કોકને કહીએ કે ઘરે આવજો ચા પાણી પીવા આવજો એવું કહી શકીએ કારણ કે આપણું પાત્ર સારું હોય તો એક જણો હવારના પોરમાં એક હાથમાં આમ કરીને આમ ટુવાલને એક હાથમાં બ્રશ એની ઘરવાળીની કેક ગરમ ગરમ ભાખરી દે એની ઘરવાળી કે લગન ને પંદર વર્ષ થયા શરમ વગેરે રોજ ના પાડું છું કોઈ તું શું કામ ગરમ માં આવું કહી દયો આ બહુ વાસ્તવિકતા કહું તમને આખા સીટ આ આ જો આ સીટીની વાત નથી કરતો આ ગામની વાત નથી કરતો અને વરાસાની વાત જ નથી કરતો દાખલા તરીકે કમિશનર હોય ની આખા સીટીનો રાજા હોય સાહેબ એ ગેરંટી નહીં ઘેરે એનું આલેખ નો આલેખ આ નરી વાસ્તવિકતા છે ભાઈ એટલે બ્રશ હાથમાં કે ઓલી કે તને ખબર નથી પડતી એટલો ગંભીર ઘા ઘેરો માર્યો બોલો કે કોઈ દી મારા બાપાએ મને આવું નથી કીધું કોઈ દી મારી માએ મને આવું નથી કીધું અને આ પંદર પંદર વર્ષથી આ કગલાવે છે

કે હું ગયો તો વકીલ કપડા ધોતો મને એમ કે ભગવાન રડે છે છે એક ગામની અંદર રાજાએ નક્કી કર્યું જેનું પત્નીનું હાલતું હોય ને એને એક એક ઘોડો આપવો છે અને જેનું નો હાલતું હોય ને એને સફરજન આપીને વેતો કરી દેવા પણ ટેસ્ટિંગ કરવું છે તો આમાં કોઈ એવું છે કે જેનું ઘરની અંદર ભાઈનું હાલે છે સ્પેચ્છિક રીતે કહેજો એ બધા ઢીલા પડી ગયા ને આમ ખોબો ધયરો ને સફરજન લઈ લઈ નીકળ્યા બધા છેલ્લે એક મરદ નો દીકરો નીકળો કે મારું હાલે મારું એના કોન્ફિડન્સ ઉપર ઓલાય કીધું રાજા એ કઈ વાંધો નાને એક નંબર ઘોડો આપી ગયો આપ્યો અડધી કલાક થઈ ઓલો પાછો રાજા પાસે આવ્યો કે આ તમે મને વ્હાઈટ કલરનો ઘોડો આપ્યો છે કલર નો તમારા રાજમાં છે એ આપો ને તમારે ગમે દેવો છે ને એમ શો થયું કે ઘેરાય ગયો ને મારા ઘરના એવું કીધું કે લાય ઘોડો પાછો આને સફરજન આપો હોય કે સફરજન હાથમાં હતું પછી ઓલાય વાત કરી ભલે તમે પાછો લઈ લીધો પણ પ્રજા તરીકે તમે રાજા છો તમને મારે કંઈ કહેવાય નહીં પણ એટલું કહીશ કે તમે આ સ્પર્ધા રાખી છે તો સફરજનની જગ્યાએ ગામની અંદર કોઈને અનાજની જરૂર હોય કોઈને બાજરાની જરૂર હોય તો એવું કાંઈક અપાય ને એ કે મારે તો એ જ આપવું છે ઓલાય શાકા વગેરે બે ભાગ કરીને કહી કે અડધું તમે ખાવ અડધું હું ખાવ નથી આલતું ભાઈ સાહેબ નથી આલ આવો આવો આ બધા બહાર હલવાઈ ગયા આવો આવો ફોર્ડ કંપનીનો માલિક છે હેનરી ફોર્ડ એ એક દિવસ પોતાની ગાડી લઈને જતો હતો એની ગાડી બગડી ફોડ કંપનીનો માલિક હતો પણ ગાડી જોઈ રિપેર ન થઈ રિપેર ન થઈ એટલે આમ આજુબાજુ જોયું પણ ગાડી રિપેર ન થઈ એટલે ત્યાંથી એક ગામડાનો માળા નીકળો ત્યાંથી એક ગામડાનો માણસ નીકળો અને એણે પૂછ્યું કાંઈ તકલીફ છે એટલે ફોડે કીધું કે મારી ગાડી બંધ પડી ગઈ છે કે હું જોઈ દઉં ગામડાનો દેશી માણાવ અને ગાડી જોઈ ગાડીનો અનુભવ નહોતો પણ આમ હું કર્યું ખબર નહીં પણ રિપેરિંગ થઈ ગઈ ગાડી હેનરી ફોર્ડ ફોડે કીધું કાલે દસ ડોલર એટલે ગામડાનો માળા કે મારે પૈસા નથી જોતા એમ એને ખોટું લાગ્યું એમ એટલે પછી ઓલાય ઓળખાણ આપી કે તું વિના સંકોચે લઈ લે તારે સંકોચ કરવાની જરૂર નથી આજે તે ગાડી રિપેર કરીને એ ગાડીનો માલિક શું એ કંપનીનો માલિક શું હેનરી ફોડ પોતે સંકોચ કરવાની જરૂર નથી લઈ લે એટલે ગામડાનો માણા કહે હું જો સાહેબ અભણ માણા છું પણ મને એટલી ખબર પડે ફોડ આવા કોઈ ઠોઠા લઈને ન નીકળે ફોડ ઠોઠા લઈને ન નીકળે અને એના જીવનની એક વાસ્તવિકતા વિક્રમભાઈ એના જીવનની એક વાસ્તવિકતા કે એક દિવસ એને પૂછ્યું કે તમે બિઝનેસમાં પણ સફળ છો અને લગ્ન જીવનમાં પણ સફળ અત્યારે તો મને એક ચહેરો આવે છે ફોર્ટ જેવો જે આપણે કાર્યક્રમને જે નેજા હેઠળ બેઠા છે સિદ્ધાંત પીવાનો ચૂનો હવે ગામને એમ થાય કે આ પીવાનો ચૂનો ગામ તો ચૂનો મારે છે આ ચૂનો કયો પીવાનો ચૂનો પણ આ પેલો પાનમાં નાખવાનો કે એ કંઈ નહીં પણ મેં પૂછ્યું એને મેં કીધું જો હું પીવું અને મને વાસ્તવિકતા કે જો થોડીક આપણે જેના નેજા ને જે છે એની એક મિનિટ વાત કરું તમને સાહેબ કે આપણે જે પાણી પીએ ને ભાઈ પાણી એ પાણી છે ને એનું માપદંડ આવે એ આપણે નવથી સાડા નવ પીએચનું પીવાનું હોય વિક્રમભાઈ અને આપણે જે રેગ્યુલર પીએ ને સાત પીએચનું છે તમામ રોગ પેટથી થાય અને પેટમાં નાખીએ આપણે પાણી કેલ્શિયમ ઘટે પછી બીપી વધે આ બધું થાય તો આ સાહેબે એવી શોધ કરી કે આખું ભારત આખું ગુજરાત બીમારીઓથી તો છે જ ક્યાંક ક્યાંક હું એક જ એવી દવા બનાવું કે પાણીમાં જ ફરક થઈ જાય અને તમામે તમામ સિત્તેર જેટલા બોતેર જેટલા છે વિક્રમભાઈ બોતેર જેટલા રોગોને એક સાથે નિવારણ કરી શકું અને એવી મોનોપોલી છે એમની અને મશીનરી એવી અઢી ત્રણ કરોડ રૂપિયાની એક મશીન આવે જોયું મેં એ બે ટીપા નાખવાથી એ પાણી સાત થી નવ પીએચનું થઈ જાય ખાલી પાણીમાં બદલાવ થાય એટલે પાણી બદલે લોહી બદલે એટલે શરીર માટે ખરેખર ખૂબ સરસ છે લીધા જેવો છે અને પાનમાં નાખવાનો જે સિદ્ધાંતનો ચૂનો આવે છે એનું હું ખાસ કરીને તમને નથી કહેતો પણ આનું તો કહું એનું એટલા માટે નથી કહેતો સાહેબ વિચાર કરો એની પ્રામાણિકતા કેવી મેં પોતાને પાનમાં નાખવાનો સૂનોય ચૂનો પણ વેચે છે એટલે મને કહે કે હકીકતે વ્યસન છે ને હાવ બંધ ન થાય પણ પારસભાઈ વ્યસન આજના યુવાનોને કહેજો કે ધીમે ધીમે બંધ કરે સાહેબ જેનો વેપાર છે એમ કે છે ધીમે ધીમે વ્યસન બંધ એટલે મને એ વાત ઉપર આનંદ આવ્યો વિક્રમભાઈ અને હું વાસ્તવિક વાત કરવા વાળો છું ઓળખું એને વખાણ કરું ન ઓળખું એને ધનવાનભાઈ શું કેવું બરાબર ને આપણે હેન્ડ્રી ફોડે હતા આ સા આવી એટલે એમ કીધું તમે જીવનમાં સક્સેસફુલ છો અને બિઝનેસમાં સક્સેસફુલ છો તો એનું કારણ શું છે એક જ ટૂંકમાં પરિચય આપજો ટૂંકમાં કહેજો પત્રકારોને કીધું કે જીવનની અંદર છે ને એકે એક જ મોડલને વળગી રહેવું ગાડી અને લાડી અમારે પીએસઆઈ કાતરિયા સાહેબ બેહો નીશોદભાઈ બેહાર ગયો ને આખો સ્ટાફ આવ્યો ખાતું આગળ આજે આગળ જ બેઠું ઝોન ઓફિસ આ બાજુ ખાતું આ બાજુ પર ચલાવશું ગયા અધિકારીઓ છે એક જણો ડોક્ટર પાસે ગયો ફરી આપણે પત્નીની વાત ઉપર આવી ડોક્ટર પાસે ગયો કે હું બોલું અને મારી ઘરવાળી એક ધારી ધારી એક એક સાહેબ જ ધારી સાંભળી હકી એવી કોઈક દવા આપો ડૉક્ટર કે હું ગાંડો છું રવિવાર દવાખાનું ખુલ્લું રાખીને બેઠો છું ગાંડો છું અહીં દેખાય છે

આનંદ છે જ ને એક જણો કે ઘરવાળીને ક્યુ પેન્ટ પહેરવું હું बाजूમાં બેઠો તો મેં કીધું તારે મૂળ ત્રણ પેન્ટ છે એક પહેરું છે એક કબાટમાં છે ને એક ધોવામાં છે મૂળ ત્રણ છે શું કામ પૂછસ કબાટમાં છે લઈ લે ને પહેરી લેને ઈ કેનેમ થાય ને કે હું એના કયામાં સુવા રામરી દો બદામાળે તું માં બધાનો સુસરા એ હું તો ઓકવડ કરું તમે નથી કર બે માણા બેઠા હતા હાલો આપણે આજ કાઈક સ્પર્ધા જેવું કરીએ જેડીભાઈ સ્પર્ધા જેવું તેમાં એક કે શું કરશું એ કે આપણે એકબીજાનો એક એક વાળ ખેંચવાનો અવરા બેઠા હતા ને અને એક શહીદનું નામ લેવાનું પત્નીએ ચાલુ કર્યું આમ કરતો એક વાળ ખેંચ્યો ભગતસિંહ એના ઘરવાળાએ આમ કરીને આમ બહુ દુખ્યું ને તે દાઇજમાં દાયજમાં ત્રણ વાળ ખેંચ્યા લાલ બાલ પાલ એને ઘરનાનો મગજ ફાટી ગયો જટિયા પકડી કે એક જલિયા વાળા બાગ જલિયાવાલા વાળી ગયો વૈચેત ટકોગડ નાખ્યો એક 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 બેન કહે એને ઘરવાળાને એ કે મારી વાત સાંભળો એ કે શું એ કે હામે છે ને હું બારીમાં જઈ બારીમાં આવું ને તો એક ભાઈ મારી હામું ને હામું કે એને ઘરવાળો કે એકવાર હરખું મોઢું દેખાડ દે ને આપણે પડદા નહીં નાખવા પડે એ પડદો નાખ દે એક એક ઘરની અંદર છે ને સંસ્કારી સાસુ હોય નહીં ભાગ્ય હોય ભાગ્ય હોય હોય એવું કઈ છે નહીં અને એક વાત જો અહીંયા બધા ઇસ્કોન ગ્રુપ બેઠું છે બધા બુદ્ધિજીવી લોકો બેઠા છે હકીકતે અમુક વાત બોલાઈ જાય તો એક નાનો ભાઈ સમજીને ઉપરથી ઉડાડી દેવાની કારણ કે આપણે બધા હળવા થવા બેઠા છે અહીંયા આપણે દાંત કાઢવા માટે આવ્યા છીએ કારણ કે ઘેરે તો કાઢી શકતા નથી એટલે બહુ પછી અમુક અમુક માણસ બુદ્ધિથી વાત લે એક જણો દાંત બહુ કાઢતો દાગલથી ઉલ લઈને સોખું ખોળામાં આવ્યું બધું ભાઈ સાહેબ લિમિટમાં કાઢો તમે દાંત નવા નવા લગ્ન થયેલા દીકરાના એટલે એની એના છોકરાને કીધું કે જો બેટા તે નવા નવા લગ્ન કર્યા છે અને તારી એકની એક ઘરવાળી છે બધાને એક જ હોય અને હકીકતે હું બધા પ્રોગ્રામની અંદર કહું છું કે મારો જન્મ નાનપણમાં થયેલો બાણુંની ની સાલમાં મારો જન્મ થયેલો અને હું ખાતરીપૂર્વક કોઈને સરિયાત મારવી હોય જીતુભાઈ સેલડીયા તો સરિયાત મારવાની ચોરાણુંની ની અંદર હું બે વર્ષનો જ હતો મને યાદ છે બોલે હું નાનો હતો એટલે કીધું તારા નવા નવા ભયલા લગ્ન થયા છે એટલે આપણે વહુને કાંઈ કહેવાય નહીં પણ ઘરની અંદર કાંઈ કામ નથી સવારના પોરમાં વોટ્સઅપ ખુલેલું હોય આજે ફેસબુક ખુલેલું હોય કાંઈ કામ નથી કરતી પણ જો કહેશું તો ખોટું લાગશે કે તો એક કામ કરો આ રવિવાર આવે ને બા ત્યારે આપણે બે ઘરની અંદર કામ કરવા માંડીએ થા હે તો ખરીને આપણે બે મા દીગરો કામ કરતા જઈશું એને એમ થા ને રવિવાર આવીને છોકરો હંજબારી વાળવા માંડ્યો ને મા પોતા કરવા માંડ્યા અને પરસે રેબઝેબ રેપઝેપ થઈ ગયા પણ હોવ બેડરૂમમાં જ બહાર ન આવે પછી આવી હોવ અરે બા તમે અને તમે ક્યાં આ આ તમે જુઓ તો ખરી ઠાકાય પછી તો તો માને એમ છે કહો હોઉ ને ખબર તો પડી હા બેટા ઠાકોડો તો લાગે ને ઉંમર થઈ ગઈ આવી આમ બે રાજીપ થઈ ગયા ભલે પ્રેક્ટિકલ ઉદાહરણ બતાવ્યું પણ એને હવે લાઈટ તો થશે ને આમ આમ રાજી થઈ ગયા આવી રીતે થોડુંક મમ્મી ક્યાં આઠ આઠ દિવસ પોતા મારે રોજ સવારથી આ સુધી કામ ઘરનું એ કરી ઠાકી તો જાય ને એને વહુ કે તમે એક કામ કરો મમ્મી તમે એક કામ કરો એમ બોલે એની મમ્મીને એમ છે ઓહો વહુને ને કંઈક કરુણતા આવી મારા તમે એક કામ કરો ચાર દી તમે પોતા મારો અને એને ઘરવાળાને કીધું તમે એક કામ કરો ચાર દી તમે પોતા મારો બે થાકી જાઓ આઠ આઠ દિવસ પોતા મારશો તો લગ્ન કરે દીકરીના તો એમાં કુટુંબના પાંચ જણા જેવા હોય એને મનાવવા પડે પાંચ જણા જેવા હોય જેને મનાવવા પડે એમ એક જણો લગ્નની અંદર કોકને કોકે પૂછ્યું કે તમે કયા પક્ષમાં છો બોલો કે ભાજપ અરે કન્યા કે વર કે નહીં ભાઈ સાહેબ અહીંયા સુકામી પક્ષ લાવો એક જણાની ગાડી બગડી લઈ અને એ ગાડીની નીચે હૂતો હતો એમાં રિપેરિંગ કરતો હતો એમાં એક માણસ ત્યાંથી પસાર થયો નીકળો અને એને થોડુંક થયું ગાડી બગડી છે અને ફેમિલી સાથે હતું એટલે પૂછ્યું કે તમારી ગાડી ખરાબ છે મેં હેલ્પ યુ એટલે ઓલો આમ ગાડી નીચે થોડીક આમ બાય રહ્યો કે તમે મારી મદદ કરવા માગો છો કે હા મારી બાયડી અરે પંદર મિનિટ વાત કરો ખાલી હું અહીં ગાડી રિપેર કરું ને મૂંગી નથી રહેતી તમે ખાલી પંદર મિનિટ વાત કરો એટલે હું ગાડી રિપેર કરી નાખું ગાડી બાબતે મદદ જોતી જ નથી અમુક અમુક બા બેનો હોય એવી એક બેનની દાટ કઢાવી ને તો શારદીમાં શાર કિલો વજન વધી અમુક જોક્સ તમને પછી લાઈટ થાય એક જણાએ કીધું કે તારું નામ શું છે તો ઓલો બીજો ત્રિવેદી કે તો રાતનું એક જણાની આંખમાં જલ જળી આવી ગયા નાસ્તો કરવા માટે ચાર પાંચ ભાઈબંધો ગયેલા એક જણાની આંખમાં જલ જળીયા આવી ગયા એટલે દુકાનદારે કીધું કે તમને તીખું લાગ્યું છે કે ના ના તો કેમ આંખમાં જલ જળીયા આવે છે કે મે ચાર જણા આયરા આરે હતા ને એક એક કરીને બધા છટકી ગયા હું એકલો ઉભો પછી દુકાનવાળા ની આંખ માં જલ જલિયા આવી આ જલ જલિયા જલ જલિયા છે હો એક જણો કે સીંથી નો બી વાગતી નો બી કૂતરા તનો બી કોઈ થી નો બી આમ કરતો તો ને એના છોકરા આમ કરીને કરતી આંગળી ખેંચી કે પપ્પા મમ્મી થી નહીં ની કેવા વાત એ જનાવર ની વાત વાલે હે બે બે જણા વાતો કરતા હતા એમાં પત્નીએ પતિને પૂછ્યું કે આપણે મરી જવું ક્યાં તેનો ઘરવાળો કે સ્વર્ગમાં જાહુ કે તો તો સ્વર્ગમાં આપણને શું મળશે તેનો ઘરવાળો કે કે સ્વર્ગમાં ઉપર જાય ને મને અપ્સરા મળશે અપ્સરા કે તો મને શું મળશે એ કે તને વાંજરૂ મળવાનું એના ઘરના ટપી ગયેલા એ કે તમારે કેવું સારું કેવો તમારે હેઠી અપસરા ઉપર અપસરા અમારે તો ઉપર એ વાંધ્યું શિક્ષા સીધી આળીયો વગાડો એક બે વગાડો હોલસેલ માં વગાડો આ બુદ્ધિ અમુક અમુક બુદ્ધિ જે કંપનીવાળા પાસે નથી ને એ આપણા ગામડાવાળા પાસે છે બાર બાજુમાં એક દાદા રહે છે અને એ ગાડી લઈએ ઉંમર મોટી એની દાદાની વાત આવીને એક વેચે વાત કરી દો મારી બાજુમાં આ બાજુમાં ઓલા દાદાની વાત હતી ને એ આ બાજુ વાળા દાદા અને ઓલા દાદાની વાત હતી આ બાજુ આમાં હામે વાળા વિચાર છે ત્રિલોકભાઈ કે તમારી આજુબાજુમાં કઈ બુઢિયા જ છે તમે તમે વૃદ્ધાશ્રમ નોકરી નથી કરતા ને એટલે દાદા રીએ ને રોજ એના ઘરના એટલે કે બા ને રોજ સવારમાં ઉઠીને એમ કે ડાર્લિંગ ચા બનાવી દે અરે કીધું કેના લગ્ન થાય ને પાંચ વર્ષ પછી પ્રેમ બદલાઈ જાય દાદા આ સાઠ વર્ષની ઉંમરે તમારા પ્રેમને દાદ દેવી પડે દોષી માને તમે રોજ સવારમાં ઉઠીને કહો ડાર્લિંગ ચા બનાવી દે ડાર્લિંગ લેંગો લાય ડાર્લિંગ કપની લાય એ કીધું ડાર્લિંગ એટલે વાલી વાલી શબ્દ કોઈને તમે પ્રેમ કરતા હોય તેને એને તમે ડાર્લિંગ તરીકે કઈ બોલાવી શકો એટલે મને દાદા કે ભાઈ એટલે મેં પછી દાદાને કીધું જો દાદા લગ્ન પહેલાં સગાઈ થાય ને ત્યારે જે પુરુષ એની પત્નીને બોલાવતો હોય તો એ કઈ રીતે બોલાવતો હાલો બબીતા બબીતા તો ઓલી એની ઘરવાળી એમ કે અશોક અશોક તા તો આપણને એમ થાય અશોક ઢોળાઈ જાય એને ટબે ટબે ભરવો પડશે લગ્ન થાય એકાદ વર્ષ થાય તો એમ કે અશોક લગન ને પાંચ વર્ષ પછી અસકા ડુંગળી લેતો આવજે આ સ્થિતિ છે મેં કીધું દાદા આ સ્થિતિ આ સ્થિતિમાં સાઠ વર્ષની ઉંમરે તમે મેં કીધું દાદી ને બા ને દાર્લિંગ કહો છો તમને ધન્યવાદ છે એ ભાઈ મને કીધું તું જે સમય જેવું કાંઈ છે નહીં કેમ એ કે વીસ વર્ષ થયા તાર નામ ભૂલી ગયો નામ ભૂલી ગયો વીસ વર્ષ થયા એ ડાર્લિંગ બધું હું મોજમાં આ મોજ હાલે દાદા આ બાજુવાળા આ બાજુવાળા દાદાની દાદા ની વાત બધી ગઈ આ બાજુવાળા દાદા છે ને એ ગાડી લેવા મને કે બેસો પાંધીભાઈ બેસો મેં કીધું હાલો આટો બાટો મારી તો હું બેસો ને બેઠો થોડીક ચલાવીને મને દેખાતું નથી ને તમે ધડી જાવ છો મને ઉતારી એટલે મને કે મને દેખાય છે ને તને ભલે ન દેખાય એટલે મેં કીધું મને દેખાતું તમે ઉતારી દો ને કે પછી મને ઉતારી દીધો પછી મેં એને પૂછ્યું મેં કીધું જો કાચમાંથી મને હાવ ધૂંધળું ધૂંધળું દેખાય છે તમે કઈ રીતે ડ્રાઈવિંગ કરો કે પાંધીભાઈ કે દસ દિવસ પહેલા હું ચશ્મા પહેરતો ખબર કીધું હા આ એકમાં દસ નંબર હતા ખબર જ કીધું હા આ એકમાં આઠ નંબર હતા ખબર જ મી કીધી હા એ કે હવે ચશ્મા પહેરું મેં કીધું નહીં કાચ જ નંબર વાળો કરાય નહીં કોઈ કંપની વાળા પાસે નંબર વાળો કાચ કરે નીકળ્યો આ બુદ્ધિ જ લાવો એક જણો યુદ્ધમાં જતો હતો હાવ ટૂંકી જ વાત છે ટૂંકી જ વાતમાં ધીમેકથી કહી દઉં છું તમારે પકડી લેવા એક યુદ્ધમાં જતો હતો લાલ બંડી નાખી કે લાલ બંડી શું કામ કે લોહી નીકળે દુશ્મનને ખબર ન પડે એ કે તો પેલું ધોતી લેતો જાઓ મને ખબર છે મને ખબર છે ભાઈ તમે કઈ લાઈન ના પેસેન્જર હોય એક છોકરાએ એના બાપાને પૂછ્યું હા જો નરી સાતી સાથી વાસ્તવિકતા સીધી સમજવાની ગુજરાતી ભાષા છે અને સીધું જ સમજવાનું ઉલ્લી ઉલ્લી ને કાઢે ચોખ્ઠું જાળવીને રાખજો છોકરાએ પૂછ્યું પપ્પા પતિ પત્ની એટલે શું બાપાએ કે હવે પતિ પત્ની આને કઈ રીતે કેવું એટલે બાપાએ કીધું જો છોકરા જો બેટા હા આપણા હાથમાં આ જે બોલપેન હતી એના હાથમાં એટલે કે જો આ પેન છે ને એની અંદર જે રિફિલ છે ને એ પત્ની છે ને બહાર જે ખોખું છે ને એ પતિ છે હે પપ્પા તો અમુક અમુક બોલપેનમાં ત્યાં ત્યાં રિફિલ હોય એનું હોય ગયા અરે બાળક છે ને તમે જેટલું ને એટલું જ શીખે હરેકના ઘરની અંદર બાળક છે એટલું જ સાંભળે એટલું સમજી લે એક જણો પંખાની અંદર ઓઇલના ટીપા નાખતો તો એનો છોકરો નીચે પપ્પા શું કરો તમે કે બેટા આપણે આમ જામ આવો અવાજ આવે ને એટલે ઓઇલ નાખવું પડે છોકરાને સેટ થઈ ગયું આવો અવાજ આવે એટલે ઓઇલ ઠોકી દેવાનો પાંચ આઠ દિવસ પછી મહેમાન આવ્યા અને રાતના થયો મહેમાનના નાકમાં બે ટીપા નાખા ઈ મહેમાન હજી દેખાડો નહીં પણ બાળક બાળક છે બાળક બાળક છે એક જણા ને કીધું એક છોકરા બાપા એ છોકરા મહેમાન આટું કંઈક લેતો હોય એ ઓલો રિક્ષા લેતો પણ બાળક બાળક છોકરા છોકરા છે ભાઈ છોકરાએ સાહેબ શિક્ષકે સવાલ કર્યો કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ જો ઉગાડી દેવામાં આવે તો લીંબુ થોડું કઈ રીતે બાળક કે પક્ષી બની જવાય સાહેબ કે પક્ષી કોણ તારા બાપા બનાવશે બાળકનો ફાટી ગયો દરિયાની વચ્ચે લીંબુ ઝાડ કોણ તમારા બાપા ખોડશે કામ કરો હું તમને સવાલ કરું છોકરાનું નામ વાલો વાલો એટલે એવો વાલો સવાલ કર્યો સાહેબ તમે મને જવાબ આપો આ દુનિયાની અંદર કેટલા ટકા લોકો માથું હોળે સાહેબ ગણિત વિજ્ઞાન ખોલવા મળે ઓ પછી ટકાવાળી કાઢવા મળે કે લંડનમાં અમેરિકામાં આટલા એટલે લગભગ એ કે પિસ્તાલીસ પચાસ ટકા જેટલા તો માથું ઓળતા જ છે સાહેબ કે ટકા કોઈ દી માથું ન વળે એમ કઈ ઓળ ભાઈ ગો ટકા કોઈ દી માથું ન વળે એમ કઈ ભાઈ ગો અરે કે મારો બેટો મને બનાવી પણ શિક્ષક કોને કહેવાય ભાઈ શિક્ષક એક શિક્ષક ને યોગી ચોકમાં ટીપી નાખ એક વાત બીજી યાદ આવી ટેકનોલોજીની વાત છે ને જીતુભાઈ ની અમારી ફરમાઈ એક બેન ભિખારીને ભીખ દેતા એમાં દેતા દેતા કે એટલે મેં તને ક્યાંક જોયો એવું કેમ લાગે છે તને ક્યાંક તો મેં જોયો છે ભિખારી ક્યાંક બેન આપણે બે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ આપણે ક્યાં હતા યોગી ચોકમાં પાછા ભાજપ યોગી ચોકમાં એક શિક્ષકને બહુ માર્યા એટલે પૂછવામાં આવ્યું શિક્ષક ભાષણ કરતા હતા મનીષભાઈ ના મારે નહીં ભાઈ સાંભળો તો કરી શું કામ એ તમે શિક્ષક છો એટલે ભાઈ તમને નથી કેતો ભાઈ મેં પેલા કીધું જો વરાછાની વાત નથી સુરતની વાત નથી કામરેજથી થી સુધીની કોઈ વાત નથી કારણ કે હું ઘરે ચોખ્ખું કહીને આવેલો છું કે હું સરદાર સ્મૃતિ ભવનમાં ઠેન્ક્સ વાલાના પ્રોગ્રામમાંથી પાછો આવી છું એટલે આ ગામની કોઈ વાત નથી તમારા આ બસમાં બેહવું નહીં બહારની વાત છે ઉત્તર પ્રદેશ બાજુની વાત છે અને અમે ઉત્તર પ્રદેશ બાજુ જાય તો એમ કે સુરત બાજુની વાત છે આમ જ હાલે છે બધું એટલે શિક્ષકને થોડા મારે

ચાર પાંચ રોટલા વાળા ઉભા રહી ગયા એક નરેન્દ્ર મોદી એક પ્રોગ્રામમાં એમ બોલે મિત્રો આખો દેશ ધ્રુજે છે આને દોઢસો કરવા છે ચાર પાંચ પોટલા વાળા ચાર પાંચ બીજા મારી મારીને પાડી દીધો દવાખાનાની અંદર હુતા હતા એમાં કોઈ પેપર લઈને આવ્યો કે અગિયાર હજાર કરોડ નું નીરવ મોદી મોદી નો બોલો મોદી નહીં

ધન્યતા અનુભવ છું અને મારી બાજુમાં બેઠા છે છે એનો મને આનંદ કેમ બોલ એક જણો રેલવે સ્ટેશન બેઠો તમો ખાતો તામાં બીજો નીકળો કે શું ખાવ છું કે ખાતો જ નથી કે મને એક્શન કરું છું મને ભૂખ લાગી છે એટલે મને એવું એવું થાય ફીલ થાય કે હું કઈક ખાવ છું તો લે ફેરવીને ફળાકો માર્યો કે એક્શન જ કરવી છે કાજુ બદામ ખાય એક્શન કરિયાણાની દુકાને એક જણું કહ્યું કાજુ છે કે હા બદામ છે કે હા પિસ્તા છે કે હા કે તો ખાને હાવ ટાઈટ માઇકડી જેવો થઈ ગયો માનો હે માનો મને પત્રકાર મિત્રો સવાલ કરે છે વિક્રમભાઈ સિદ્ધાંત નો ચૂનો એટલે ચૂણો સફાઈ કથા છે અને એમાં વિક્રમભાઈ જે વિક્રમભાઈ વાત કરે એ બિઝનેસની અંદર હું બધી જગ્યાએ સ્પોન્સરશીપ આપું છું પણ જેની અંદર માત્ર મારા બિઝનેસનો ફાયદો નહીં પણ જેમાં સેવા પણ થતી હોય એવું આપણે કામ કરવું છે એટલે બધી જ જગ્યાએ બધી સંસ્થાઓ સાથે આ વ્યક્તિ જોડાયેલું છે અને ખુદ નરેન્દ્રભાઈ મોદીએ એમની નોંધ લીધેલી છે તો એકવાર ગર્વની લાગણી અનુભવાય પણ એક દાદા સો રોટલી ખાય એમાં સર્કસવાળાએ નક્કી કર્યું કે આ દાદાને આપણે સર્કસમાં લઈ જાય હો રોટલી એક ખાવાની સર્કસનો સો હાઉસફૂલ થવા માંડ્યું એક જ હાહે હે એક દાદો હો રોટલી ખાય ત્રણથી છનો ફૂલ થઈ ગયો સો અને છ થી નવનો ફૂલ થઈ ગયો અને નવથી બારના સોમાં દાદા જે રોટલી ખાય ને એ આતુરતાથી જોવા માટે લોકો આવેલા અને એમાં દાદો ગુમ બે શોમાં હતો ત્રીજા સોમાં છે નહીં તે ગામમાં ગોતવા નહીં દાદાનું ઘર ક્યાં છે ઘેરે ગયા દરવાજો ખોઈ દાદા જમવા બેઠા કે દાદા ઓલી પણ સો ચાલુ થઈ જાય એ કે અમારે હું નોકરો જ કરવો ઘેરે ખાવાય ન આવું હો હો રોટલી ગુડી જતો હતો અમદાવાદ 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 અમદાવાદી શું કે આપણને ખબર તમે જમીને આવ્યા કે ઘરે જઈને જમશો ગામડામાં ને સિટીમાં ફરક શું ખબર છે ગામડાની બાયુ સીમમાં જાય અને સિટીની બાયુ જીમમાં જાય ગામડામાં સિટીમાં ફરક એટલો એક ઘરે કામવાળી નહીં આવેલી ઘર એની ઘરધણી હતી બેન એને કામ કરવું પડ્યું અને પોતા મારતી લાગે પોતા લાદી બાંધતા હોય એમ પોતા મારતી અને આમ થાકીને લોથપોથ થઈ ગયેલી આખા ઘરનું કામ કરી નાખેલું એણે અને એમાં શેઠ બૂટ હોતા અંદર ઘૂસી ગયા બેને આમ કરીને આમ જોયો બેનનો પિત્તો ફાટી ગયો આ આમ હોય અંદર ગઈ જૂની એક કારતુસની પિસ્તોલ પડી હતી કાઢી છ ગોળી શેઠને દેતી દઈતી હતી માર માયરી કે એમ કરીને ગઈ ઢોલી ઢોલ વગાડતો હોય સાહેબ ત્યારે લોભિયો પૈસા ઉડાડી દે તાલ પૂરો થાય ને એમ કે મારે દીકરો હજાર રૂપિયા ઉડાડ નહીં ખાય એટલે તાનમાં જે વસ્તુ થઈ જાય ને પછી ખબર પડે તાનમાં તાનમાં ઈટી તો દીધો મર્ડર થઈ ગયું બિચારા કાતરિયા સાહેબ પોલીસની ગાડીઓ આવી અને એમાં ગાડીમાં પીએ સાહેબ કાતરિયા અને નીચે ઉભા રહેલા અને ઓ ને આવો એસપી સાહેબનો ક્યાં છો કાતરિયા સાહેબ કે અહીંયા એક બેને એના ઘરવાળાને માર નાખ્યા છે તો હું અહીં નીચે ઊભો એટલે એસપી સાહેબ ગરમ થઈ ગયા મર્ડર થઈ ગયું તો નીચે પણ કોની વાટે ઊભા છો કાતરિયા સાહેબ તમે કોની વાટે ઊભા છો પીએસઆઈ થઈને તમે કાતરિયા સાહેબ કોની વાટે ઊભા છો કાતરિયા સાહેબ કે સાહેબ પોતું હુકાઈને એની વાટે ધરધણી મારી નાખો તો અમે તો પીએ જાય છે સાહેબ લક્ષ્મી પૂજન ના દિવસે એક બેન જીભની આગળ કંકુ ચોખા મેલતા હતા એટલે એક ઓકે પૂછ્યું બેન જીભ આગળ કેમ મૂકો છો એટલે કીધું કે શસ્ત્ર પૂજન બકા શસ્ત્ર પૂજન આખું વરસ ચાલે જેમ ફાવે એમ ચાલે નો સિટી બકા બકા શબ્દ કેવો કેમ જેને ગોયતો છે એને હું ગોતું છું સારો શબ્દ બકા છે વાલા છે ઠેન્ક્સ વાલા છે ને કંઈક ડાયરાની અંદર નવું નામ રાખવું હતું એટલે હું તો ગોતી થાય કહો મારે જેડી ભાઈ બેઠા મને કે થેન્ક્સ વાલા રાખી તો મેં કીધું ચોટે બધાઓ એ વ્યક્તિને એકવાર જોરદાર તાલ્યોથી કે આવડું મોટું ટાઈટલ આવી એટલે થેન્ક્સ વાલા એમ શબ્દ કેવો કે આભાર માનતો ને સોરી શબ્દ ગજબ નો છો સાહેબ માણા બોલે ઝઘડો પૂરો થાય ને ડોક્ટર બોલે એક જણો જમવા બેઠો થાળીમાં આમ કરીને રોટલી આવી જોયું કોરી ઘી નહી ઘી નથી ઓલો કે તને કહું આખો ઘરના કે તને બુદ્ધિ નથી તેણદીથી આખો ઘીનો ડબ્બો લઈ ખબર નથી પડતી અય તું ભલે ઘી ન હોય પણ તું મહેરબાની કરીને હા હું ન બોલતી હોય કે બોલવું છે એમ કરીને નાની ઓલી થાળી હતી છૂટી કરી આમ કપાલની અંદર ન આવી પણ એના ઘરના નાનપણમાં આમ ક્રિકેટ રમેલા અને એને વેવણું હાથમાં ત્રિલોકભાઈ એને ઘા કર્યું એની થાળી ઓલાના કપાલમાં આવી મુંડો રંગાઈ ગયો પછી બજારમાં નીકળો અને મારી હા મળ્યો મેં કીધું એટલા કપાલમાં શું થયું છે કે ઢોકળું થઈ ગયું મેં કીધું બકા ઘી કે ભાઈ ઘીનું એક બેન રાયડું નાખતા હતા તમે કે મહેરબાની કરીને આમ જો તમે મહેરબાની કરીને ને મારા બાપુજીને પિયરવાળાને કંઈ કહેવાનું નહીં હો તમારે જે કહેવું હોય મને કહી દેવાનું એને ગાયું ન દેતા કોઈ દી એને કાંઈ તમારું બગાડ્યું નથી ફલાણું ઢીકડું પૂછડું એટલે હાલ એક દિન કીધું જો ડાર્લિંગ આપણે એ કે ટીવી લાવ્યા હોય વોશિંગ મશીન લાવ્યા હોય ફ્રીજ લાવ્યા હોય એ બગડે તો આપણે ફ્રીજ આરે બાંધી ટીવી આરે બાંધી કંપનીવાળાને જ ગાયું દઈએ આપણે કે આ માલ નબળો આવેલો છે એક છોકરો રોતો હતો તેમાં બેન આવ્યા રસોડામાંથી રોતો જોયો ને પછી એનો ઘરવાળો સાનમુનો મોબાઈલમાં હતો એમ જા એનો મગજ વીયો ગયો એ સાંભળો છો એ તમને કહો એ સાંભળો તમે આને હું કંઈ કરિયાવરમાં નથી હો તમારા તમારાને મહેરબાની કરીને તમને કહી દઉં છું છોકરો રવે છે તમારે સાનો રખાય નાના બાપના ન થઈ જાઓ ઓલાનો તપી ગયો પણ એ ગંભીરતાથી બોલ્યો કે તો હું આને જાનમાં લેવું છું હું કરી આવર માં નથી હું જાનમાં લાવ્યો રો બટા તમ તાર રો વાંધો નહીં છોકરો સાનો રહી ગયો કે આ મારા બેઠા કે બે નકામી ના બે મિત્રો વાતો કરતા એમાં બાજુમાં બેન બેઠા હતા એટલે મિત્ર મહેમાન થઈને ગયેલો ને એણે એના ભાઈબંધને પૂછ્યું તારું લગ્ન જીવન એટલે અને ઓલો કે મારું લગ્ન જીવન એટલે મારા જિંદગીની અંદર હું બેસ્ટમાં બેસ્ટ પાત્ર જો કોઈને માનતો હોય ને મારા મા કરતાં પણ વિશેષ તો એ મારી ઘરવાળી છે એના ઘરના પણ આમ જો આમ હાથમાં મારી ઘરવાળી તું આનો ચહેરો જો મારા કુલદેવી મહાકાળીમાં છે પણ એના કરતાં પણ ઉચ્ચ સ્થાન જો કોઈને દેતો હોય તો મારા ઘરના છે આમ અને હકીકતે આ જે કાંઈ પણ છે મારી પાસે ગાડી બંગલા નામ પ્રતિષ્ઠા તો આ મારી ઘરવાળી છે બિચારી આમ જો રહી નો હોઈ ગયા તો હું તમારા હાટ ચા લેતો એમ કરીને ચા લેવા ગઈ ને તો ઓલો કે મેં જે કાંઈ કીધું એવું માનતી ને હરામ ખોરની છે કે કે નકામું પ્રાણી છે આની જેવું કાંઈ છે ને હાવ એટલે હાવ નકામી એમ કરીને ચા ચાલે એવી આની જેવી ચા કોઈ બનાવે નહીં કોઈ નકામ

એલા પણ તું મારો માસીનો દીકરો છો ને એટલે તને કંઈ કહેતો નથી હો મહેરબાની કરીને કહી દેજે સબન માં ડખા દેજે હું જ ફોન આવી કન્ડિશન અંદર ઘરની અંદર એક બેન આમ દઈનું દલતા હતા દાયરીકાનો નાથ મારો રાજા છોડે છે એણે મને માયા લગાડી રે ઘરવાળો તો કે એટલો બધો ટેન્શન મને મારી દીકરી મોજમાં એટલી લહેરમાં ગાતી હતી ને પાછો ધીમે ધીમે ફોન આવતા ઓલો પાસે ગયો સાનું મુની રહે પણ તને ખબર પડે કે નહીં દ્વારકાના નાથ વાલી દ્વારકાનો નાથ આવશે મારો જવાબ દે હે કોઈ આમ ખૂણા બધા મહેરબાની કરીને જો હું મારા પ્રભુને ભજું ત્યારે તમારે મને કંઈ કહેવાનું નહીં હોય તમને કહી દઉં છું ઓલે ઓલાનો મગજ ફેરવી ફેરવીને ફટ કરતો ફડાકો મારો બેન કાકા કેતા હતા હું તાર કાકા કેતા હતા

અને એ છે ને પ્રેમ કહેવાય ગાંધી એને પ્રેમ કહેવાય ડોલી આમ કરીને આમ આહુડા લુઈ આવો એમ છે પ્રેમ કહેવાય એ આમ કમરે આમ હાડીનો આમ સાડો માર્યો ને ફેરવીને મારી ઓલો લાલ સોલવા તમને શું લાગે કે અમે પ્રેમ નથી કરતા એમ અમે પ્રેમ કરી તો હળદરું ભરવી પડે પ્રેમ વાળા થઈ છે હાસ્ય એવી વસ્તુ છે સાહેબ તમે હસો ને ત્યારે તમારું મન બંધ હોય અને જ્યારે તમારું મન બંધ હોય ને ત્યારે તમારી પાસે અહમ ન હોય સાહેબ જેની પાસે અહમ ન હોય ને અહમનું જે દિવસે વિસર્જન થાય ને તે જ માળાનું સર્જન થાય છે એકવાર આ બેનરને સિદ્ધાંત લાયમ ચૂનાને અને સમગ્ર ટીમને સફાઈ કામદારોને અને જે જે આયોજન મિત્રની અંદર જોડાણા છે એ બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે આટલો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો ને છેલ્લે એ જીવતા છીએ તો નામનું મહત્ત્વ મરણ પછી જેને નનામી કહેવાય જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ એને પાછી ન આપો ને તો તમારી ખામી કહેવાય રડતા રડતા એવા જિંદગીમાં હસતા જાઓ તો વાત જામી કહેવાય બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે એ બધી ગુલામી કહેવાય આવા દેશ માટે સમાજ માટે ક્યાંક શહીદ થવ ને એનું નામ સલામી કહેવાય એનું નામ સલામી કહેવાય